નમસ્કાર, અંશુ કુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ, અને હવે શીતળા સાતમ આવશે. શીતળા સાતમના દિવસે ઘણા લોકો આગલા દિવસનું બનાવેલું ઠંડુ જમતા હોય છે, તો થેપલા, ભાખરી, પરોઠા કે પૂરી સાથે ખાવાની મજા આવે તેવું ઇન્સ્ટન્ટ ઠંડુ રાયતું બનાવીશું. અહીંયા ગેસ ઓન કરવાની જરૂર નથી. ખૂબ જ મજેદાર રાયતું બને છે અને હેલ્ધી પણ છે. રાયતું જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે, રાયતું ખાધેલું પચાવે છે, રાયતું જમવાનું વધારે ટેસ્ટી બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ. તો એના માટે આપણે અહીંયા લીલા શાકભાજીની જરૂર પડશે. તો કાકડી, ગાજર, કેપ્સિકમ, કોબી, ટામેટું અને કોથમીર. તો બધા શાકભાજીને ધોઈ અને કોરા કરી, અને પછી કાકડીને ગાજરની છાલું દૂર કરી અને કટ કરેલું છે, અને બીજા મસાલા છે. અને પછી હવે આપણે દહીં લેવાનું છે. તો અહીંયા મેં દહીં 400 ગ્રામ છે, અને દહીં એકદમ ઘાટું હોય ને એવું આપણે દહીં લેવાનું છે, ફૂલ ક્રીમવાળું. તો રાયતું વધારે ટેસ્ટી અને એકદમ ક્રીમી બને. તો દહીંને આપણે એકદમ આવી રીતે ફેંટી લેવાનું છે. અહીંયા બ્લેન્ડર ચલાવવાનું નથી, આવી રીતે આપણે એને ફેંટી લઈશું. એકદમ સ્મૂથ બની જાય પછી આપણે પહેલાં મસાલા ઉમેરી દઈશું. તો મીઠું સ્વાદ મુજબ 1 ટીસ્પૂન, પછી બ્લેક સોલ્ટ સંચળ પાવડર 1 ટીસ્પૂન, પછી વ્હાઈટ મરીનો પાવડર, વ્હાઈટ પીપર, અહીંયા તમે કાળા મરીનો પાવડર પણ લઈ શકો 1 ટીસ્પૂન, અને પછી શેકેલા જીરાનો પાવડર 1 ટીસ્પૂન. અને હવે ચાટ મસાલા. તો આ બધા મસાલાથી રાયતું ખૂબ જ ટેસ્ટી બનશે. અને હવે બધા મસાલા ઉમેરી અને આપણે એને સરસ રીતે દહીંમાં મિક્સ કરી લઈશું. તો આવી રીતે પહેલા મસાલા આપણે મિક્સ કરી લઈએ તો એ દહીંમાં સરસ રીતે ભળી જાય. તો એકદમ મિક્સ કરી અને પછી આપણે એમાં શાકભાજી ઉમેરીશું. તો પહેલાં આપણે કાકડી એની છાલ દૂર કરી અને ઝીણા ટુકડા કરેલા છે તે આપણે 2 ટેબલ સ્પૂન ઉમેરીશું. પછી ગાજર એને પણ છાલ દૂર કરી અને ઝીણા ટુકડા કરેલા છે એ પણ 2 ટેબલ સ્પૂન લઈશું. પછી કોબી, કોબી પણ આપણે 2 ટેબલ સ્પૂન લઈશું. અહીંયા શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. અને ટામેટાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા. શ્રાવણ મહિનો છે એટલે આપણે ડુંગળી ઉમેરતા નથી, નહીંતર ડુંગળી પણ ઉમેરી શકાય. હવે કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન, પછી એને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે બીજા હજુ વધારે પણ લઈ શકો છો. તો બધું મિક્સ કરી અને પછી આપણે એમાં થોડીક કોથમીર ઉમેરી દઈશું, ઝીણી કટ કરેલી કોથમીર. કોથમીરને પણ આપણે એમાં મિક્સ કરી લઈશું. તો આપણું રાયતું તૈયાર છે. ખૂબ જ મજેદાર ટેસ્ટી રાયતું બને છે. થેપલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. પછી ઉપર કોથમીરથી આપણે ગાર્નિશ કરીશું. તો ઇન્સ્ટન્ટ બની જાય છે અને આમાં કંઈ ક્યાંય ગેસ ઓન કરવાની જરૂર રહેતી નથી. આપણે અમસ્તું પણ જ્યારે જમવામાં બપોરે જમવાનું બનાવતા હોઈએ ત્યારે પણ આપણે બનાવી શકાય. અને રાયતા એના ફાયદા ઘણા છે. જમવાનું વધારે ટેસ્ટી બનાવે, રુચિ ઉત્પન્ન કરે અને ખૂબ જ હેલ્ધી રાયતું છે. રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ભૂલ્યા વિના લાઇક કરજો. મારી ચેનલ પર હું અવનવા વિડીયો મૂકતી રહું છું, તે તમે જોઈ શકો છો. ફરી મળીશું એક નવી જ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.